લોકસભા 2024ની ચૂંટણીઓને લઈને જે અત્યારે રાજકીય પક્ષો દ્વારા જે તૈયારીઓ જે છે તે જોરશોરથી અત્યારે ચાલી રહી છે, ભલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હેઠળનું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન હોય, તમામ તરફથી જે તૈયારીઓ જે છે તે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી તરફ એક બેઠકો ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ મુકુલ વાસનિક દ્વારા જે છે તે બેઠકોનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે હજી કોંગ્રેસે કેટલાક ઉમેદવારો ઘોષિત કરવાના બાકી છે. હવે લોકો જે છે તે લોકો શું વિચારે છે, લોકોના મનમાં શું પ્રશ્ન છે, લોકો જ્યારે વોટ નાખવા માટે જશે ત્યારે તેમના મનમાં કયો પ્રશ્ન હશે તેને લઈને તેઓ વોટ નાખશે. આપણે અહીંયા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ, ત્યારે કેટલાક લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે લોકો શું કહેવા માંગે છે લોકસભા 2024ની ચૂંટણી વિશે. શું નામ છે આપનું? મારું નામ હરેશ મહેતા સર. હરેશભાઈ, લોકસભા 2024ની ચૂંટણી જે છે તે આવી રહી છે, ગણતરીના દિવસો બાકી છે, તૈયારીઓ તમામ પક્ષો તરફથી કરી દેવામાં આવેલી છે શરૂ, શું માનો છો આપ કે કયા મુદ્દા ઉપર આપ વોટ નાખવા માટે જશો? હું સર વોટ એવા માણસને આપીશ કે જે એક્ટિવ હોય, સમાજ માટે કંઈક કામ કરતો હોય. પક્ષ તો બધા આપણા દેશના છે, આપણા પરિવારના જ પક્ષ છે, કોઈ બહારથી આયાત કરેલા એકેય પક્ષ નથી. એટલે નામ અલગ છે, તમને જે સારો માણસ લાગે કે ભાઈ આ માણસ સમાજ માટે કંઈ અવાજ ઉઠાવે છે, કામ કરે છે, વોટ એને આપવાનો. અચ્છા, 2014થી કેન્દ્રની સરકાર છે બીજેપીની, 2014ની અને અત્યારની પરિસ્થિતિ કેટલો વિકાસ આપ જુઓ છો? સાહેબ, આપ જે જગ્યાએથી સ્ટુડિયોમાંથી આવ્યા હશો તો રસ્તામાં તમે જે રસ્તા ઉપર ડેવલપમેન્ટ જોયું એ તમે તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો કે ડેવલપમેન્ટ છે કે નહીં 2014થી અત્યાર સુધી? અત્યારે સાહેબ જે જગ્યાએ આપણે ઊભા છીએ નરોડાની અંદર, મારી ડાબી બાજુ ઓવરબ્રિજ છે, જમણી બાજુ પણ બને છે. તમે અહીંથી રાજકોટ જાઓ, ગુજરાતના રોડ, બહારના રોડ, રોડ રસ્તાની અંદર જે નીતિન ગડકરીએ કામ કરેલું છે એ તો સાહેબ અત્યારે એક આપણી પેઢી જે જોવે છે અને એ આપણા પછી આપણી પેઢીઓ જે હશે એના માટે ઇતિહાસ છે કે આવો માણસ મળવો મુશ્કેલ છે નીતિન ગડકરી જેવો, કે જે માણસ કામને વફાદાર છે, કે ભાઈ તમે મને કમ્પ્લેન કરો હું એના માટે તૈયાર છું. તો આવા માણસોની જે ટીમ છે સાહેબ 2014થી, તો એ ટીમને આપણે સપોર્ટ કરશું તો આપણા દેશ માટે જ સારું છે. અચ્છા, બીજી એક વાત કે આપ જ્યારે વોટ નાખવા માટે જશો કે ત્યારે એવા કયા પ્રશ્નો હશે આપના મનમાં કે હજુ આટલા જે સેક્ટર છે તેમાં હજુ વિકાસ સરકારે કરવો જોઈએ? હું સાહેબ મારી વ્યક્તિગત વાત કરું કે જે આપણા અત્યારે મેઇન પર્સન છે 2014થી, એ માણસની મારા પોતાની વ્યક્તિગત હું વાત કરું છું કે એમનો જે વિચાર છે ને ચાલુ થાય છે ને ત્યાં આપણા બધાના વિચાર જ્યાં પૂરા થાય ત્યાંથી તો ચાલુ થાય છે. તો આપણું ભવિષ્ય 10 વર્ષ પછી શું હશે ને, તો આપણા કરતાં વિશેષ ચિંતા અત્યારે એમને છે આપણી માટે. એમના કોઈપણ પ્રોજેક્ટ છે એ પ્રજાલક્ષી છે, વ્યક્તિગત એના છે નહીં. તો પ્રજાલક્ષી એના પ્રોજેક્ટ છે તો એમાં આપણે બધા વ્યક્તિઓએ સપોર્ટ કરવો જોઈએ અને જે તે આપણી જાતે જે કંઈ થાય એ આપણે એને સપોર્ટમાં રહેવું જોઈએ. બીજા પણ કેટલાક લોકો જે છે તે આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? જી, હું કલ્પેશ પરમાર, જનતા સેનાનો પ્રમુખ છું. અચ્છા કલ્પેશભાઈ, કયા એવા મુદ્દાઓ છે કે જેના ઉપર સરકારે હજુ પણ ફોકસ કરવું જોઈએ? સૌથી પહેલા તો સાયબર ક્રાઇમ જે રીતનું વધી રહ્યું છે અત્યારે હાલમાં, કે આ દિન એવું જાણવા મળે છે કે મારી ઉપર એક ફ્રોડ કોલ આવ્યો અને 2-3 લાખ રૂપિયાની ચીટિંગ થઈ ગયું, એ લોકો ત્યાં કમ્પ્લેન કરવા માટે જાય છે છતાં પણ એનો કોઈ રણી ધણી ના હોય જાણે. તો હું સમજુ છું તાત્કાલિક ધોરણે આ બધા ઉપર બેન કરવું જોઈએ. વધુમાં જે પણ ગવર્મેન્ટ ઇમ્પ્લોય છે, જે ફિક્સેશનની પ્રથા આપણા ગુજરાત રાજ્યમાં છે, તેને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે. TRB આંદોલન આપણને સૌને ખ્યાલ છે કે રોડ ઉપર આખો દિવસ ગમે તેટલી 40-45 ડિગ્રી ગરમી હોય તેમાં ટ્રાફિક મેનેજ કરતા હોય. તો હું સમજુ છું એમને ખાલી 150-200 રૂપિયાનો પગાર મળે છે, પણ એમને પગાર વધારીને જો હોમગાર્ડને પગાર મળે છે તે રીતનો પગાર આપવો જોઈએ. મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે છે, પરંતુ ઘણા કિસ્સા આપણી સામે આવ્યા છે કે જગ જાહેરમાં ધોળા દિવસે અને હમણાં જ કોઈ યુપીનો કોઈ વિડીયો વાયરલ થઈ રહેલો હતો, એમાં પણ અમુક લોકો રોડ ઉપર જનારી બહેનોને આમ જાહેરમાં જાણી પિચકારીઓ મારતા હોય, પાણી ઉડાડતા હોય તે રીતના દ્રશ્યો છે. તો હું સમજુ છું કાયદો અને વ્યવસ્થાને બહુ જબરજસ્ત રીતે મેનેજ કરવામાં આવે અને ખાસ કરીને ટેકનોલોજીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અત્યારે હાલમાં જે સાયબર ક્રાઇમની જે દુનિયા જે રીતે વ્યાપક પ્રમાણમાં પ્રસરી છે તેની ઉપર કંટ્રોલ કરવાની જેવું જબરજસ્ત જરૂર છે. અચ્છા, એક તરફ ભારતીય જનતા પાર્ટી છે અને બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે, શું લાગે છે કે કેવી રીતની લડત રહેશે?
જી સૌ પ્રથમ તો હું સમજુ છું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એવું ન હોવું જોઈએ કે વિરોધ પક્ષ છે તો એને વિરોધ પક્ષનો રોલ પણ અદા કરવો જોઈએ, ના માત્ર ખાલી ઇલેક્શન આવ્યું છે તમે રોડ ઉપર ઉતરી જોઈએ અને આ કરવું જોઈએ. જ્યારથી કોઈ પણ ગવર્મેન્ટ એક્સપાયર જ્યારે બને છે તો વિરોધ પક્ષે રોડ ઉપર નાના મોટા મુદ્દાને લઈને આવવું જોઈએ. રોડની જ્યાં સુધી લડાઈ કોઈ પણ વિરોધ પક્ષ નહીં લડે ત્યાં સુધી હું સમજુ છું કે મજબૂતાઈથી જીતી નહીં શકે. અચ્છા, વિરોધ પક્ષ જે છે, વિરોધ પક્ષની વાત કરીએ તો વિરોધ પક્ષે કયા મુદ્દાઓને લઈને સરકારની સામે લડત આપવી જોઈએ એવું આપ માનો? આપણી સામે જ ઘણા બધા મુદ્દા છે, જેમ કે આશા વર્કર્સની જ્યારે વાત કરીએ, આટલું મોટું ગાંધીનગરની અંદર આંદોલન થયું છે, પેપર કેટલા ઘણા બધા ફૂટ્યા છે, ત્યારે ઘણા આગેવાનો માત્ર લડાઈ લડે છે. તો આ ખરેખરમાં લડાઈ લડવાની આમની જરૂર છે. ઘણીવાર એવા કાયદા પણ બનાવવામાં આવતા હોય, ચાહે એક્સપાયર્ડ ગવર્મેન્ટ કેમ ન હોય, જો મૂળભૂત અધિકારનો જે ભંગ થતો હોય તો તેના માટે પણ આપણે રોડ ઉપર આવવું જોઈએ. અને આ જવાબદારી પ્રાથમિક હું સમજુ છું વિરોધ પક્ષની છે, બાકી સામાજિક આગેવાનો તો છે જ લડત લડવા માટે. અચ્છા, કોંગ્રેસમાંથી સતત ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, આ મુદ્દે આપ શું કહેવા માંગો છો? આ મુદ્દે તો એમાં એવું છે કે ઈડી, તમે માનો છો, ઈડીનો સરકાર દુરુપયોગ કરી રહી છે અને એની સામે ગમે તેવું બી મોટી હસ્તી હોય, પણ હું એવું માનું છું કે ઇન્ડિયા લેવલે કોઈ એવો બિઝનેસમેન નથી કે ઈડી ઈડીની સામે ના ઝૂકી શકે, અને ઈડી વર્તમાન સરકારનું એક હથિયાર છે. લોકસભા 2024ની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે, શું માનો છો કઈ પાર્ટી જે છે તે સરકાર બનાવી શકે? જે રીતે વર્તમાન સરકાર છે, તોડફોડની નીતિ ચાલે છે, ચાન્સ કસમકસ રહે છે, તોય પણ તમે જુઓ છો કે કેન્દ્રીય નેતૃત્વ એવું છે કે એ લોકોનો હેતુ એક જ છે કે ગમે તે ભોગે સરકાર બનાવવાની, અને એ લોકો કદાચ બહુમતી નહીં મેળવે ને તો આ પ્રકારે પણ મહેનત કરી એ લોકો સરકાર બનાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અચ્છા, એનડીએને 400+ ટાર્ગેટ આપવામાં આવેલો છે, લાગે છે કે એનડીએ 400+ ટાર્ગેટ સર કરી શકશે? ના, અત્યારે તો જે રીતની સ્થિતિ લાગે છે 400+ તો નહીં કરી છે, પણ જે રીતનું અત્યારે હાલ ચાલી રહ્યું છે એવું લાગે છે કે એ 400+ કરવાની કોશિશ કરશે. અચ્છા, વિકાસની વાત કરીએ તો 2014થી કેન્દ્રની સરકાર છે અને અત્યારે આ વખતે અમદાવાદ પૂર્વની તરફથી હસમુખભાઈ પટેલને ફરીથી એક વખત ટિકિટ આપવામાં આવેલી છે, શું કહેવા માંગો છો? હસમુખભાઈ પટેલ, પહેલાં તો આ હસમુખભાઈ પટેલ કોણ છે એ જ હું નથી જાણતો. આમ નાગરિક તરીકે મારે એવું જાણવું જરૂરી છે કે જે કેન્ડિડેટ છે એના પહેલાં હોવો તો જોઈએ, આપણને અંદાજ તો હોવો જોઈએ ભાઈ આ કેન્ડિડેટ છે. એવા માણસને તમે ઊભો કરી દીધો કે ભાઈ આ છે તો આપણે શું એને આપી દેવાનો વોટ? આ રીતની માનસિકતા તો ક્યારેય ચલાવી નહીં લેવાય અને પબ્લિકે આમાં બહુ કન્ફ્યુઝ છે. અચ્છા, 2014થી કેન્દ્રની સરકાર છે, લાગે છે વિકાસના કામ થયા છે? વિકાસના કામમાં તો કેવું છે, વિકાસના કામ થયા છે એ આપણે ના નહીં પડતા, પણ એની સામે જે અપરાધ ભાવ છે, જે ચાલી રહ્યું છે તંત્ર, એ તો એવું લાગી રહ્યું છે કે જાણે માહોલ જ એવો બનાવી દીધો છે કે તમારા આ પ્રત્યે હામાં હા બોલવાની, નામાં ના બોલવાની. લગે ચોક્કસથી દરેક લોકોનું પોતાનું એક અલગ મંતવ્ય છે અને તેને લઈને લોકો પોતાના એક અલગ અલગ મુદ્દાઓ, જો યુવા હોય તો યુવાઓના મુદ્દા, મહિલા હોય તો મહિલાઓના મુદ્દાને લઈને લોકો જે છે તે અલગ અલગ જગ્યા ઉપર વોટિંગ કરવા જશે, પરંતુ ચોક્કસથી તમામ લોકોને ઇન્ડિયા ન્યૂઝની પણ અપીલ છે કે ગમે તેટલી ગરમી હોય, તડકો હોય, વોટ ડાલવા આપ જરૂરથી જજો, કેમ કે વોટના લીધે જે આપણી જે સરકાર જે ચૂંટતા હોય, આપણે જે સરકાર પસંદ કરતા હોય છે, સાચી સરકાર આપણે પસંદ કરી શકીએ છીએ. જો કે વિકાસના કાર્યો કામો હોય, કેટલાક લોકો માને છે વિકાસ થયો છે, કેટલાક લોકો માને છે કે વિકાસ થયો છે, પણ તેની સામે ક્યાંક કેટલાક ગુનાઓ જે છે તે પણ હજુ વધી રહ્યા છે, તેને પણ ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં લેવા જોઈએ. કેટલાક મુદ્દા ઉપર હજી સરકારે ફોકસ કરવું જોઈએ. હવે પરિણામ શું આવશે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરા પર્સન કિશોર આઠોલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.